અહીંયા પડેલી આ બંને રિબિન દેખાય છે અલગ અલગ પણ છે એક જ. આ રિબિન સ્મૂથ છે અને ફરક એટલો છે કે આમાં ગાંઠો પડેલી છે. જો આ ગાંઠોને ઉકેલી નાખીએ તો આ રિબિન પણ એટલી જ સ્મૂથ થઈ જાય જેટલી આ રિબિન છે. સવાલ માત્ર એટલો છે કે થોડુંક પ્રયત્ન કરવો પડે આ ગાંઠોને ઉકેલવા માટે. એટલો પ્રયત્ન કરીએ, મહેનત કરીએ તો આ રિબિન પણ આટલી જ સ્મૂથ થઈ જાય. રિબિન હોય કે પછી લાઈફ હોય, રૂલ અપ્લાઈઝ એવરીવેર. શરૂ કરીએ અમદાવાદમાં ડેલી બોનસ. તો અદિતિબેન અને સોનલબેન, હું મારા બંધુઓને સમજાવી રહ્યો હતો રિબિનની ગાંઠો એ ખોલી નાખીએ તો રિબિન સ્મૂથ થઈ જાય. પણ એ સ્મૂથ કરતાં પહેલાં આ જ ક્વોલિફાઇંગ ગેમ છે. ઓકે, જે સૌથી પહેલાં આ રિબિનની બધી ગાંઠો ખોલીને એને સ્મૂથ કરી નાખશે એ થઈ જશે ક્વોલિફાઈ. હા, તો રિબિનની વાત પરથી આપણે થોડીક લાઈફની વાત પણ કરીએ. લાઈફમાં પણ એ જ નિયમ અપ્લાય થાય છે. સોનલબેન, આઈ વિલ સ્ટાર્ટ વિથ યુ. જીવનમાં કેવા પ્રકારની ગાંઠો આવીને એને કેવી રીતે ઉકેલતા ઉકેલતા આ ઉંમરના પડાવ સુધી પહોંચ્યા? હું સોનલ ગૌરાંગ ઠક્કર. મારી બાળપણની જિંદગી કે આ દિન સુધીની જિંદગી એવી ગઈ છે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. 1.5 વર્ષની હતી ત્યારે મેં મારી મમ્મી પપ્પાની છત્રછાયા ગુમાવી. એક મોટી બેન, બે ભાઈ અને સૌથી નાની હું પોતે. હું એવી જગ્યાએ મારો ઉછેર થયો છે જ્યાં હું મારા પોતાના ઘરે એટલા સંસ્કાર ના મળી શક્યા હોય એટલા હું એ જગ્યાએ સંસ્કાર બધા મને મળ્યા છે. એટલે કોઈ કોઈ રિલેટિવ ને ત્યાં કે કોઈ કોઈ એવી જગ્યા જે જગ્યા નું સંસ્થા કે આશ્રમ? હા, ઓકે. એવી જગ્યા હું એ જગ્યાનું નામ નથી આપી શકતી, પણ જ્યાં હું એ જગ્યાએ પર મોટી થઈ છું ત્યાં હું ક્યારેય એના ગુણ નહીં ભૂલી શકું. બિલકુલ બિલકુલ, સાચી વાત છે. મને ત્યાં એટલા બધા સંસ્કાર મળ્યા છે, જીવનમાં હું ક્યારેય પાછી ના પડી શકું. જે ન જોયું એવી બધી એક્ટિવિટીસ, અધર એક્ટિવિટીસ મેં ત્યાં શીખી છે. ઓકે, તો આજે બેન કેટલી તમારી ઉંમર થઈ? મારી અત્યારે 40 વર્ષ છે. 40 વર્ષની ઉંમર થઈ તો પણ ક્યાંય ક્યારેય હંમેશા એ સંસ્થાનો ઉપકાર તો ન જ ભૂલી શકાય. પણ મા બાપ એની ગરજ તો મારા ખ્યાલથી સોનલબેન કોઈ ક્યારે કોઈ સારી ન શકે. મને ખ્યાલ 1.5 વર્ષ એટલે તો તમને યાદ પણ નહીં હોય કે મમ્મી પપ્પા ની કેવા હશે, એમની છબી કેવી હશે. તમને કદાચ મારા ખ્યાલથી મેમરીમાં હશે પણ નહીં, તો એમની કોઈ સ્મૃતિ પણ નહીં હોય. જ્યારે થોડી સમજ નહીં થઈ ત્યારે ખબર પડી કે આ મારા મા બાપ હતા. અચ્છા, તો ક્યારે માનો પ્રેમ શોધવાનો પ્રયત્ન કરું છું. મને ઘણીવાર અંદર ફીલ થયા કરે મારી માં હોત તો કેટલું સારું, જ્યાં હું મારો મનનો ઉપરો ઠલવી શકું. ઓકે, નો ડાઉટ મને મારી સાસરીમાં તો માનો પ્રેમ મળ્યો છે. મારા સાસુ બરાબર મારી માં છે, એમના ગુણ ક્યારેય ભૂલી નહીં શકું. મને ક્યારે એમને માની ખોટ નથી સાલવા દીધી. છતાં પણ એક એક માં એ માં હોય છે. માની જગ્યા તો કોઈ માની તોલે તો કોઈ આવી જ નથી શકતું. અને એટલા માટે જ બેન કહેવાય છે ને કે બાપ વગરનો દીકરો ઉછરી જાય, બરાબર. કારણ કે મા વગરનું જીવન અને તમે જે જીવ્યા છો, તમારી એ જે પણ સંસ્થા છે એ સંસ્થાને પણ ઘણો ઘણો આભાર અને એમને ધન્યવાદ કે તમારા જેવા બાળકોની એમણે કેર કરી. અદિતિબેન, એમની વાતો હોય તો ખરેખર સિરિયસલી આંખ ભીની કરી નાખી. તમારી લાઈફ વિશે થોડુંક જાણવા માંગુ. મારી લાઈફમાં બી એવું જ કંઈક બન્યું છે. હું બી જ્યારે 1.5 વર્ષની હતી ત્યારે મેં મારા ફાધરને ગુમાવ્યા. એમને કિડની ફેલ થઈ ગઈ હતી. ઓકે, અને એ ટાઈમ પછી હું મારા નાનાના ત્યાં ઉછરી. ઓકે, સ્કૂલ લાઈફ બી એવી ગઈ, પ્લસ પછી મમ્મીને મારા નાનાએ રીમેરેજ કરાવ્યા. ઓકે, તો રીમેરેજ કર્યા એ પછી બી થોડુંક આમ એમ થાય કે આંગળીથી નખ વેગડા એ વેગડા, થોડુંક આપણી ફિલિંગ્સ આપણે શેર ના કરી શકીએ. ઓબ્વિયસલી હંમેશા મને આમ અંદર એમ થયા કરે કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. મમ્મીને બી અમુક પ્રોબ્લેમ્સમાં હું જોઉં તો અમુક પ્રોબ્લેમ્સમાં, અને જે હું ફીલ કરતી હોઉં એને બી હું ના કહું કે એને બી હર્ટ થાય, એ વધારે દુઃખી થાય. આટલા પ્રોબ્લેમ્સમાં હું બી એને કહીશ તો એને એમ થશે કે હું હજી એને આપી નથી શકતી, એમ હજી એને આમ ફીલ થાય છે, એને બી જીવ બળે. એટલે હું એને બી ક્યારેય મારા પ્રોબ્લેમ્સ નથી કહેતી.
જાતે કોલેજમાં એડમિશન લીધું, કોલેજની સાથે જાતે જોબ કરી અને એમાંથી જ મારો ભણવાનો ખર્ચો, મારા પહેરવા ઓઢવાના કપડાં, કંઈ બી મારી બધી જરૂરિયાત મેં મારી જાતે જ પૂરી કરી છે. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અત્યારે ડેલી બોનસ, એના માટે સોનલબેન અને અદિતિબેન બંને બહુ ઉદાહરણરૂપ છો. તમે તમારી જે જીવનની ગાંઠો તમે ઉકેલી અને આજે, અને જેમ બેને કહ્યું કે એમને સાસુ જ મા જેવા મળ્યા છે, તો એ ગાંઠો હવે ઉકેલાઈ ગઈ અને જીવન સ્મૂથ થયું, બરાબર છે? તો બસ એ જ રીતે આ ગેમમાં પણ હવે જૂની વાતો ભૂલી જવાની, કારણ કે બધાનો સમય પોતે જ એવું કહે છે કે હું જતો રહીશ, અને ખરાબ સમય ગયો, હવે સારો સમય આવી ગયો છે. તો જેમ જીવનની ગાંઠો ઉકેલી છે એ જ રીતે આ રિબિનની પણ ગાંઠો ઉકેલવાની છે. અદિતિબેન ને સોનલબેન, જે સૌથી પહેલા બધી ગાંઠો ઉકેલી નાખશે એ થઈ જશે ક્વોલિફાઈ. ઓકે, ગાંઠો ઉકેલવામાં તો કેવું નહીં પડે, બંને ઘણી બધી ગાંઠો ઉકેલી છે. ઓકે, અદિતિબેન અને સોનલબેન, રેડી રેડી સ્ટેડી એન્ડ ગો. આજે ડેલી બોનસમાં ભાગ લેવા માટે અડધા દિવસની ઓફિસમાં રજા રાખી છે, હા, પણ હવે ચિંતા નહીં કરતા, એ જે ઓફિસમાં રજા રાખી છે એ વસૂલ કરીશું આપણે લક્ઝરી રાઉન્ડમાં. ઓકે, અત્યારે શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. જેટલા પણ બંધુ આવ્યા છે એમનામાં વહેંચણી કરી દો ચીકીની. જાઓ બા, થેન્ક યુ બેટા. ખાલી થઈ ચીકી કે ચાલે જાય, ખાલી થઈ ને બસ. તો પછી એમ પણ ભમડો ફેરા, મોડાનું કામ છે નહીં, ફેરવી નાખ ભમડો. યાદ રાખો, હું અહીંયા જોડકું બોલીશ, ધ્યાનથી સાંભળજો. સવાલનો જવાબ આપવા માટે મળશે તમને 10 સેકન્ડ. ઓકે, હું અહીંયા આપણા જે ફ્રીડમ ફાઈટર્સ હતા એ ફ્રીડમ ફાઈટર્સના નામ અને એમની બર્થ ડેટ બોલીશ. બહુ ધ્યાનથી સાંભળજો. ગાંધીજી 2 ઓક્ટોબર, પંડિત જવાહરલાલ નહેરુ 14 નવેમ્બર, વિનોબા ભાવે 11 સપ્ટેમ્બર અને લાલ બહાદુર શાસ્ત્રી 20 ઓક્ટોબર. તો 14 નવેમ્બર હું કોની બર્થ ડેટ બોલ્યો હતો? એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. હું આ ન બોલ્યો હોત તો પણ તમને ખબર હોવી જોઈએ કે 14 નવેમ્બર કોની બર્થ ડે આવે છે. નહેરુજી, પંડિત જવાહરલાલ નહેરુ. 12 દિવસ આપણે 14 નવેમ્બરે ઉજવીએ છીએ એ પંડિત જવાહરલાલ નહેરુની બર્થ ડે. બિલકુલ સાચો જવાબ તમારો. 1000 રૂપિયાનું બોનસ તો જીતી ગયા છો, પણ હવે મમ્મી પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ જીતે છે કે નહીં એ જોઈએ. એના માટે બેટા ફરી એકવાર ફેરવી નાખ બમાડો. રાઈટ યા રોંગ? મેં એવું સાંભળ્યું છે કે અદિતિબેન ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે, તો ભગવાનમાં જેને અખૂટ શ્રદ્ધા હોય એના માટે આ 3 વાક્ય બહુ જ ઇઝી છે. સાચું કે ખોટું એ તમારે મને કહેવાનું છે, પણ સમય લીધા વગર. ઉમાપતિ તરીકે આપણે ભગવાન શ્રી રામને ઓળખીએ છીએ, રાઈટ યા રોંગ? રોંગ.
ઉમાપતિ તરીકે તો આપણે શંકર ભગવાન ને મને આપું જ કે તમને આવડશે અને આવડી ગયું. બીજું વાક્ય, જલારામ બાપાની માતાનું નામ ફૂલબાઈ હતું, રાઈટ યા રોંગ? રોંગ. રામ નામ મે લીન રહે દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું જય 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 જલારામ. શું હતું એમની માતાનું નામ? ફૂલબાઈ. ઘેરબાઈ માતા. રાજબાઈ માતા. બે વાક્ય બિલકુલ સાચા પડ્યા. ત્રીજું વાક્ય, માર્ચ મહિનો એટલે કે વર્ષનો ત્રીજો મહિનો, રાઈટ યા રોંગ? રાઈટ. પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ. બંધુ એમનું લાવવામાં આવે પ્લીઝ. બહુ જ લાગણીથી એમણે કહ્યું કે તમે લઈ લો. સાંભળ્યું તમે? સાંભળ્યું ને, પણ એના પછીનું ના સાંભળ્યું તમે, જે ખાલી મેં જ સાંભળ્યું કે ના તમે લઈ લો, પણ એક દિવસ આની સાથે સાથે બધું જ આપતા જજો. એનીવેઝ, મજાક કરું છું, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. સાસુમાં જુઓ હવે પૂરેપૂરા 3000 રૂપિયા આપે છે કે નથી આપતા એ જુઓ, પણ એના માટે આપણે કમ્ફર્ટ રાઉન્ડ શરૂ કરવો પડશે. ડાઈસ ફેરવી નાખો. ખેલ ખેલ મેં હવે સેકન્ડ ગેમ કઈ આવે છે એ જોઈએ. ગીત ગાતા ચલ, ખેલ ખેલ મેં અને ગીત ગાતા ચલ શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. અદિતિબેન અને હેમાંગભાઈ, શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ અને કમ્ફર્ટ રાઉન્ડની ફર્સ્ટ ગેમ ખેલ ખેલ મેં. ખેલ શું છે એ આપણે જાણી લઈએ. આ અહીંયા બોર્ડ છે, એકદમ ક્લીન છે, ઓકે, એના ઉપર કંઈ જ લખેલું નથી. પણ આને જ્યારે હું ટર્ન કરીશ આ રીતે, તો એના ઉપર ઘણું બધું લખ્યું છે, ઘણા બધા અક્ષરો લખ્યા છે. એમાં એક તમારા હસબન્ડનું નામ છે, હેમાંગ. બધા અક્ષરો સ્લેટ ઉપરથી ભૂસી નાખો તો ચાલે, પણ હસબન્ડનું નામ ભૂસાવવું જોઈએ નહીં, જીવનમાં પણ અને ગેમમાં પણ. તો હેમાંગ ન ભૂસાવવું જોઈએ, બાકી બધા જ અક્ષર તમારે ભૂસી નાખવાના છે એક મિનિટમાં. કિંતુ પરંતુ બંધુ, આ બોર્ડ, હસબન્ડ, હસબન્ડ અને હસબન્ડનું નામ હંમેશા માથા ઉપર, બરાબર છે? બોર્ડ માથા ઉપર. હા હા. અને તમારા હસબન્ડ તમને ગાઈડ કરશે કે કઈ રીતે ભૂસવાનું છે, ઓકે? તો હસબન્ડને તમારા માથા, અરે સોરી, હસબન્ડના નામને તમારા માથા ઉપર મૂકી દો, ડસ્ટર લઈ લો, અને બંધુઓ તમે જાણી લો કમ્ફર્ટ રાઉન્ડના રૂલ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. હસબન્ડને માથે મૂક્યા હોય એટલું વજન લાગે છે બોલ. એ પણ મને ગેમ શરૂ થતા પહેલા એ જ કહેતા હતા કે વાઈફને માથે મૂકી છે ને પછી હતું એટલું પણ ઘટી ગયું. Anyways, your time will start in 5, 4, 3, 2, 1 and go. Upar, upar, up, 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 up. Bhusinak, abaju, abaju, left, tari right ma, tari right ma. Niche hai, thoduk, niche hai, niche hai, tari left ma. Thoduk, 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 niche hai, niche hai, niche hai, niche hai, niche hai, left ma, tari baju. લેફ્ટ માં છેક, હાથ સુધી જવા દે, ખભા સુધી જવા દે, લેફ્ટ માં છેક, એ ગવા જતો રહ્યો ધીમે ધીમે. ઓ, અને ગેમ અહીંયા પૂરી થઈ ગઈ. કાઢી નાખ્યો મને, કાઢી નાખ્યા એમને. એ આજ સુધી એમની ફોઈએ એમનું નામ પુરલિંગ રાખ્યું હતું, હેમાંગ. તમે નામ એમનું સ્ત્રીલિંગ કરી નાખ્યું, હેમા. હેમાંગની જગ્યા ઉપર હેમા નામ કરી નાખ્યું અને ઘ જતો રહ્યો. બહુ સરસ રીતે રમી રહ્યા હતા તમે. પણ સર, તમે એમને કહ્યું કે છેક સુધી, એમાં તમને પણ ધ્યાન ન રહ્યું કે ઘ હતો. કંઈ વાંધો નહીં, હજુ બીજી એક તક છે તમારી પાસે. હા, પણ એ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવો. હા, ઉતારી નાખો, ઉતારી નાખો. હા, ઘણું વજન લાગતું હશે તમને. આમાં શું છે, કોઈ દિવસ માથે મૂક્યા ના હોય ને એટલે આ વજન લાગે. તો
પણ બેન હવે પછીની ગેમ જીતવી જ પડશે તો જ લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થશો. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ ગીત ગાતા ચલ. એક મિનિટનો સમય છે તમારી પાસે આ ગીત ઓળખવા માટે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મુજે નીંદ ના આયે બહુ નજીક છો. એક વાર ફરીથી ગાઈ નાખો મુખડું. કુદરત પણ કેવો અન્યાય કરે છે બેન જુઓ તમે. જેમણે આ ગીત ગાવું જોઈએ એ ગાતા નથી અને બીજે આવીને ગાય છે. એનીવેઝ બંધુ એમનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. સાસુમાનું કત્તું કટ. અચ્છા બધાનો વારો. ઓકે હવે કોનો વારો આવે છે. શરૂ કરીએ સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ અમદાવાદના મણિનગરમાં અદિતિબેન અને સોનલબેન સાથે. અદિતિબેન અને સોનલબેન એક મિનિટમાં 5000 રૂપિયાનો બોનસ જીતવા માટે શું કરવાનું છે તમને જણાવી દઉં. આ જગ છે, પાણીનો જગ. ઓકે અને આ ગ્લાસ છે એટલે ગેમ ઓબ્વિયસલી. પાણીના જગનો જે નળ છે એ ખોલીને તમારે આ ગ્લાસ ભરવાનો છે. એક મિનિટનો સમય છે. જે સૌથી વધારે ગ્લાસમાં પાણી ભરશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. આવા ઘણા બધા ગ્લાસ અહીંયા જમીન ઉપર પડ્યા હશે. ઓકે પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ છે આવા 4 ગ્લાસ. ઓકે કોઈકમાં ઓછું ભરાયું વધારે ભરાયું દેટ ડઝન્ટ મેટર, પણ ટોટલ આવા 4 ગ્લાસ મિનિમમ ટાર્ગેટ રહેશે. લેકિન કિંતુ પરંતુ બંધુ, જો આપણે જમાના પ્રમાણે ગમે એટલા અપગ્રેડ થઈ જઈએ પણ આપણી જે રીતભાત હોય એ તો ના જ બદલાવી જોઈએ. બરાબર છે. પહેલાંના જમાનામાં પાણી ભરવા માટે ઘડાનો ઉપયોગ થતો હતો. હા તો ઘડા માથે મૂકીને જતા હતા. ઘડાની જગ્યા ભલે જગે લઈ લીધી હોય પણ જગને મૂકવાનો માથા ઉપર અને ત્યાંથી જ વળ્યા વગર નળ ખોલવાનો અને નીચે તમારે ગ્લાસ ભરવાનો. એક મિનિટમાં મિનિમમ ટાર્ગેટ 4 ગ્લાસનો. તો શરૂ કરીએ બંધુઓ લક્ઝરી રાઉન્ડ. પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ. આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. પકડો બેન, પકડો પકડો પકડો. બેલેન્સ ખોરવાય ને એનું ખાસ ધ્યાન રાખજો. અદિતિ યુ આર પ્લેઇંગ વેલ. તમારા પગથી ગ્લાસ પડી જાય છે બેન. સોનલબેન તમારા પગથી ગ્લાસ પડે છે. સોનલબેન તમારા રિઝલ્ટથી શરૂઆત કરીએ આપણે. એક્સક્યુઝ મી કરી નેક્સ્ટ. થેન્ક યુ. આ કેટલો આખો ગ્લાસ ભરાઈ ગયો છે. એક ગ્લાસની ઉપર આટલું પાણી એટલે મિનિમમ ટાર્ગેટથી ઘણા પાછળ રહી ગયા છો સોનલબેન. બટ નેવરધલેસ બહુ સરસ રીતે રમ્યા. એમ પણ ડ્રેસ કેટલા દિવસથી ધોવાયો નહોતો, આજે ધોવાઈ ગયો. હવે બેન તમારું રિઝલ્ટ જાણી લઈએ. એક ગ્લાસ ભરાઈ ગયો છે તમારો.
બે ગ્લાસ, ત્રણ ગ્લાસ, ચાર ગ્લાસ તમારે ભરવાના હતા અને હવે આ ફાઇનલ ગ્લાસ, આ અડધો ગ્લાસ બાકી છે અને આમાં અડધું પાણી છે. લેટ્સ સી, જોઈએ ચાર ગ્લાસ પૂરા થાય છે કે નથી થતા. અને થઈ ગયા ચાર ગ્લાસ. જીતી ગયા છો 5000 રૂપિયાનું બોનસ. આવી જાઓ અને કલેક્ટ કરી લો તમારું 5000 રૂપિયાનું બોનસ. બહેનોને મારે એટલું જ કહેવું છે કે ઘરમાં તો ઘણા બધા લોકોને પાણી પીવડાવ્યું, ઘણા બધા ગ્લાસ ભર્યા, પણ હવે અહીંયા આવીને ગ્લાસ ભરો અને લઈ જાઓ પૂરેપૂરા 5000 રૂપિયાનો બોનસ. પૂરેપૂરા 10000 રૂપિયાનો બોનસ જીતવું હોય તો લખી લો મારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. સોનલબેન અને અદિતિબેન સાથે વાત કરીને આજે એટલું સમજાયું કે જાણતા અજાણતા ભૂતકાળમાં મેં પણ મારા માતા પિતાને ઘણીવાર દુઃખી કર્યા હશે, પણ ત્યારે એ વાતનો વિચાર નહીં કર્યો કે એ નહીં હોય ત્યારે કેટલું દુઃખ થશે. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ ઇન યોર લાઈફ, અચીવ વોટ એવર યુ વોન્ટ ટુ અચીવ ઇન યોર લાઈફ, બટ નેવર એવર હર્ટ યોર પેરેન્ટ્સ. ઓન ધીસ નોટ બંધુઓ, ટુડે વી આર સાઇનિંગ ઓફ. સી યુ ટુમોરો. ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. God bless you.